અને પૂરી ભારત દેશ એમને પૂજે છે અને હું પણ પૂજું છું. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદાઓ આપ્યા છે તે બિલકુલ પુરુષ વર્ગને હળાહળ અન્યાય કરતા છે. આજે હું એક કાયદાનો ડોક્ટર છું, કાયદા કાનૂન જાણું છું. કાયદા કાનૂનની બાબતમાં હું આપને તમામને એક નામદાર જસ્ટિસ એટલે કે ન્યાયાધીશોનું મગજમાંથી કચરો સફાઈ ઝુંબેશ હું કરું છું. જે મગજમાં કચરો ભરાયો છે ન્યાયાધીશોના મગજમાં, જે અમારી સફાઈ ઝુંબેશ કરવાના છીએ એની મગજમાં કેવો કચરો ભરાયો છે એ હું આપને ધ્યાન દોરું છું. તમે તમામે તમામ પુરુષ વર્ગ ધ્યાનથી જુઓ. જો મગજની અંદર ન્યાયાધીશના મગજમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના મગજમાં આ 24 HMA એટલે કે હિન્દુ મેરેજ એક્ટની કલમનો બિલકુલ હળાહળ અન્યાય કર્યો છે. નામદાર ન્યાયાધીશ ના મગજમાં IPC 377 એટલે કે ગે લેસ્બિયન જેને કહેવાય, જે પુરુષોને બિલકુલ હળાહળી સમાજને બિલકુલ પોસાય નહીં, સમાજમાં અન્યાય થઈ રહ્યો છે, આ સમાજને ન્યાયના હિતમાં નથી, જે આ 377 LGBT કહેવાય છે, જે આ જો પતિ પત્ની પત્ની પુરુષ પુરુષ આ કેવો ન્યાય, તો આ તો સમાજ કેવી રીતે આમ વેરફિકર થઈ રહી છે. તો આને પણ હવે હું કચર ગાણ કરું છું. આવી કાયદા કલમોનો બધો સુપ્રીમ કોર્ટે બધા ચુકાદા આપ્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટ શું કહેવા માંગે છે? હવે આ 498 રદ કેમ નથી કરતા? ખરેખર 498 રદ થવી જોઈએ, એની બદલીમાં 497 રદ કરી છે, 377 રદ કરી છે, તો 498 કેમ નહીં? પતિ અને પરિવારોને બધાની ધરપકડ થાય છે, આ તો હળાહળ અન્યાય છે. એટલા માટે અમે આ મગજમાંથી બધા કચરો કાઢીએ છીએ. આ એવી અમારી સફાઈ ઝુંબેશ છે. પત્ની અત્યાચાર વિરોધી સંઘ દશરથ દેવડા. આવા તો ઘણા કચરા ભરાયેલા છે નામદાર જસ્ટિસ સાહેબ ના. જો 498 નાબૂદ ક્યારે થશે? બરાબર, જે નાબૂદ કરવા છે, જે રદ કરવી છે એ તો કરતા નથી. 497 જોઈ લો, આ ન્યાયાધીશના મગજમાં કચરો ભરાયો છે.